नमस्कार मित्रों, हूँ छो पेनलगिरी गोस्वामी। आज वीडियो में बात करूँ, आज तारीख 21 मे गुजरात में केव रहे वातावरण। प्रथम सीस्टम की बात कर दी तो आगामी 24 कलाक में उत्तर भारत उत्तरी पट्टा में मजबूत वेस्टर्न डिस्टर्बंस सर्जा से, जेना भागरूपे थी उत्तर भारत अनेक राज्यों में वरसाद की शक्यता रहे। राजस्थान उत्तरी पट्टा में एक साइक्लोनिक सीस्टम पर सर्जायू है, एट के आ तमाम सीस्टमों अनुसंधाने कही सकाय कि राजस्थान, दिल्ली, पंजाब, हरियाणा और मध्य प्रदेश सुधी वरसादी वातावरण रहे। घना खरा विस्तार में वरसादी माहौल जाम से छूटो छवायो वरसाद पण थई शके छे। त्यारे गुजरात में वरसादनी शक्यता नहीवत छे, परंतु आगामी तारीख 26-30 मे दरमियान गुजरात में वातावरण में पलटो आवशे। कोई कोई विस्तार में छाटाछूटी अथवा तो हळवा मध्यम वरसादी झापटा थई शके छे, जेने आपणे प्री मॉन्सून एक्टिविटी कही शकीए छे। गरमीनो पारो अत्यारे जे जोवा मळ्यो छे ते यथावत रहेशे। 42-43 डिग्री सुधी महत्तम तापमान गुजरात में जोवा मळी शके छे। भेजना प्रमाणनी वात करिए तो भेजनुं प्रमाण 20-60% सुधी जोवा मळे। भेजना कारणे गुजरात में बफारानो अहेसास पण रहेशे। पवननी वात करिए तो कच्छ में पवननुं प्रमाण वधारे रहेशे, जेमां 40-45 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई शके छे। જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનનું પ્રમાણ 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે। પ્રદૂષણની વાત કરીએ તો આજરોજ પ્રદૂષણનું પ્રમાણ નહીવત રહેશે, એર ક્વોલિટી ઇન્ડેક્સ 90ની આસપાસ રહી શકે તેવી સંભાવના છે। હવે વાત કરીએ તો ચોમાસાની। અત્યારે જ્યારે હિન્દ મહાસાગરમાં એક વાવાઝોડું સક્રિય થયું છે, જે આગામી 27 મે સુધી તેની અસર રહેશે, એટલે કે આ જે વાવાઝોડું છે હવે ધીમે ધીમે નબળું પણ પડવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ તેની અસર હિન્દ મહાસાગરમાં ચોક્કસથી જોવા મળશે, જેના ભાગરૂપે થઈને ભારતમાં ચોમાસામાં સામાન્ય વિલંબ થઈ શકે છે। અત્યારે ચોમાસાની હાલની પરિસ્થિતિ જુઓ તો અંદમાન નિકોબારની આસપાસ ચોમાસું આગળ વધી રહ્યું છે અને આગામી 4 અથવા તો 5 જૂન સુધીમાં કેરળમાં તે પ્રવેશ કરી લે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે, કારણ કે 27 તારીખ પછી ચોમાસાને આગળ વેગ મળી શકે તેવી સંભાવના છે અને આજે હિન્દ મહાસાગરનું વાવાઝોડું છે તેની શક્તિમાં પણ ઘણો બધો નોંધપાત્ર ઘટાડો થશે, એટલે આશા રાખીએ કે તારીખ 4 અથવા તો 5 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું સક્રિય થઈ જાય। અને ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમનની એક આશા રાખતા હોઈએ છીએ, પરંતુ 19 અથવા તો 20 જૂનની આસપાસ ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશ કરી શકે તેવી સંભાવના છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચાર લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।